વધતા જતા શહેરીકરણને પગલે આપણી આસપાસ કલરવ કરતી ચપલીની ગૂંચ આશરે લુપ્ત થતી જાય છે ત્યારે સુરતની એક સામાજિક સંસ્થાએ વિસર્જનમાંથી સર્જનના કોન્સેપ્ટ સાથે એક નવો અભિગમ અપનાવી ચપલીની ગૂંચ વધારવાનો અનોખો પ્રયત્ન હાથ ધર્યો છે કયા પ્રકારનો છે આ અભિગમ જોઈએ આ વિશેષ અહેવાલમાં સ્ક્રીન પર દેખાઈ રહેલી નવરાત્રિમાં ગરબી લેવાતી આ સૂર્ય રંગ બેરંગી માટલીઓની છૂતા નવરાત્રિની ઝાંખી કરાવી જાય છે પરંતુ બધી જ ગરબીની આ માટલીમાં પડેલા મોટા મોટા એક સરખા કાણા જોઈ દરેકના મનમાં અનેક સવાલો ઉભા થતા હશે અમારા મનમાં પણ આ માટલીમાં પડેલા કાણાને જોતા પ્રથમ નજરે અનેક સવાલોના વાવડો ઉમટ્યા હતા પરંતુ આ કરવા પાછળનો આશય જ્યારે અમને ખબર પડી ત્યારે અમે તે જાણીને સ્તબ્ધ રહી ગયા હતા અને ચોક્કસ તમે પણ તે જાણીને આવું કરનાર લોકોને સલામ કરશો જી હા આ જે માટલી દેખાય છે તે નવ દિવસ નવરાત્રિમાં માતાજીની ગરબી લેતી વખતે રખાય છે તે જ છે અને દસમા દિવસે તાપી નદીમાં વિસર્જિત કરાય છે ત્યારે વિસર્જિત કરાયેલી ગરબીને સુરતની કરુણ જીવપ્રેમી સામાજિક સંસ્થાએ નવા કન્સેપ્ટ સાથે સર્જન કર્યું હતું અને સર્જનમાંથી સર્જનના કોન્સેપ્ટ સાથે કરુણા સંસ્થાએ આ ગરબીની માટલીમાં કાણા પાડી આજે આપણી આસપાસ વિલોપ થતી ચકલીની ચેચીની ગુંજ વધારવા તેમની માટે માળારૂપી ઘર બનાવ્યા છે જી હા એ આજે હકીકત પુરવાર થઈ છે કે ચોમેર સિમેન્ટ કોન્ક્રીટના જંગલો અને મોબાઈલ ટાવરને કારણે પક્ષીઓના અસ્તિત્વ સામે જોખમ ઉભું થયું છે તેમાં ઝાડ પર કે ઘરની બારી પર બેસેલી ચકલીનો ચી ચી કરતો અવાજ તો જાણે વિસરાઈ જ ગયો હોય વિકાસના દોડમાં ચકલીઓ પણ ભૂતકાળ બની જાય તે દિવસો હવે દૂર નથી ત્યારે ચકલીના કલરવ પર ચિંતા દર્શાવી જીવ રક્ષા અભિયાન ચલાવતી કરુણા સંસ્થાએ મંદિરો તાપી કિનારે કે ચાર રસ્તેથી ગરબીઓ એકત્ર કરી ચકલીના માળા બનાવે વિસર્જન માંથી સર્જનનું અભિયાન ઉપાડ્યું છે કે ચકલીઓ અત્યારે હાલ બહુ ઓછી થઈ ગઈ છે એનું કારણ અત્યારે ઝાડવા નથી વૃક્ષો કપાઈ ગયા છે ચકલીઓને રહેવા માટે મોટા ઝાડ જોઈએ જેમાં એ છુપાઈને રહી શકે નહીંતર બીજા કાગડા જેવા પશુઓ એને પક્ષીઓ એને ખાઈ જાય એના બચ્ચાઓને વધારે જીવન ન મળે એટલે આવી માટલી બનાવવાનો વિચાર આવ્યો એના એક ઘર બનાવવાનો વિચાર આવ્યો અને આ ઘરને વિચારમાં બીજું કારણ એ હતું કે આ પરમનન્ટ એના માટે રહેશે અને એમાંથી નેચરલી કેલ્શિયમ મળી શકે અમારું જે મુખ્ય કાર્ય મેં કીધું એમ કે પશુ પક્ષીઓની રક્ષા માટેની અમારી મોબાઈલ એમ્બ્યુલન્સ 365 દિવસ કાર્યરત કરે છે એટલે ટેકનિકલી બી અમને ખબર હતું અને એક પ્રયાસ કર્યો અમે એક વિચારને આચારમાં લીધો અને એક વિસર્જનમાંથી સર્જન માટેનું એક ક્રિયાત્મક કાર્ય કરવાની એક પહેલ કરી છે જોકે આસ્થા શ્રદ્ધા અને આરાધના સાથે નવરાત્રિ પર્વની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી શેરી મહોલ્લા અને સોસાયટીમાં થયેલા આયોજનોમાં મહિલાઓ માટે માટલી લઈ ગરબે ઘૂમી હતી તો કેટલાકે ઘરમાં પણ માતાજીની નવ દિવસની ગરબી લીધી હતી જોકે નવ દિવસની આરાધના બાદ ગરબી મંદિરોમાં આપી દેવાય છે તો કેટલાક લોકો તાપી કિનારે કે ચાર રસ્તે વિસર્જિત કરી દેવાય છે ત્યારે નદીમાં અને રસ્તે રચડતી ગરબીની હાલત જોતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી આવા સંજોગમાં જીવપ્રેમી કરુણા સંસ્થાએ ત્યજી દિવાયેલી ગરબીમાંથી ચકલીના ઘર ઉર્ફે માળા બનાવવાનું અભિયાન ઉપાડવાનું શરૂ કર્યું હતું અને આવું કરવાથી લોકોની ધાર્મિક લાગણી પણ નહીં દુભાય અને આંતરરાષ્ટ્રીય સમસ્યા બની રહેલી લુપ્ત થતી ચકલીની સમસ્યા નાથવા લોકો સમક્ષ સારો અભિગમ બની રહેશે હંમેશા અમે પશુ પક્ષીઓના સમજણ અને એની માટેની વસ્તુઓ હંમેશા પ્રયાસ કરતા હોઈએ છીએ કે એને કેવી રીતે બચાવીએ એને નવું જીવન કેવી રીતે મળે એ બીમાર ન રહે તો આ જ એક ગરબી આપણે કહીએ ગરબાની જે સિઝન હતી એમાં ગરબીની એક માટલી અમે જોઈ રસ્તામાં તો બપોરનો એવો વિચાર આવ્યો કે જો આ માટલીમાંથી જ એનું ઘર બનાવવામાં આવે અથવા એ માટલીનો બીજો ઉપયોગ કંઈ ન થતો હોય તો એનું કંઈક એવું વિચાર કરીએ એટલે અમે મંદિરોમાં જઈ ત્યાં એ લોકોને બધાને પૂછ્યું અને એક આમાં બીજા કોઈની કોઈ લાગણી ન દુભાય એવી દ્રષ્ટિએ એક વિચાર કર્યો કે આ જો છેલ્લે તાપીમાં જ જાય છે તો તાપીમાં બી એક જાતનું આમાં પ્રદૂષણ વધે એના કરતા આને જો આના ચકલીના ઘર બનાવવામાં આવે જોકે કરુણા સંસ્થા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ સર્જનના આ નવતર અભિગમ અંતર્ગત સંસ્થાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 3000થી વધુ ગરબી એકત્ર કરી ચકલી ઘર બનાવવાનું શરૂ કર્યું હતું અને હવે અવિરત આ અભિગમ શરૂ રાખવાનું નક્કી કર્યું છે એટલે જેમ જેમ તેમની પાસે નાની મોટી માટલીઓ આવે તેમ તેમ તેઓ આ પ્રકારના ચકલીના ઘરો બનાવતા રહેશે અને કરુણા સંસ્થા આ ચકલી ઘરમાં
घास मुकी अलग अलग विस्तारों में लोग मांगे तेम विनामूल्ये वितरण करवामां आवशे। खास करीने चकलीओ यूनिवर्सिटी कॉलेज शाला जेवी जग्याए वधु देखाती होवाथी त्यां वधु आ चकली घर वितरण करवानुं आयोजन करायुं छे अने विद्यार्थीओ तेने अनुसरे अने तेनाथी प्रेराय तेवो पण तेमनो मुख्य आशय राख्यो छे। लगभग 3000 जेटली अमे कोई एनु काउंटिंग नथी राखी शक्या केम के ज्यां ज्यांथी आवी जाय जग्यानी अभावना हिसाबे अने जे जे कुंभारो अने जे जे रीते ज्यां ज्यांथी अमने सहाय मळे छे ए रीते अमे त्यां लोको पासे बनावडावीए छे अने अमे भी जाते अमारा वोलंटियरो अमे पोते भी ए ज रीते बनावी बनावीने जेमने जेमना भी अमने फोन आवे छे ए अमारे त्यांथी लई जाय छे। आपे कदाच जोई अहीं केटली माटलीओ अमारी पासे अत्यारे रेडी भी पड़ी छे एटले जेने जेने जरूरियात होय एने प्रमाणे आपता रहीए छे। आ જાણવા મળ્યું કે ભાઈ આવી રીતે પણ આપણે એને સપોર્ટ કરી અને એને જીવતદાન આપી શકીએ છીએ અને નાના બાળકોને આપણે બતાવી શકીએ કે ભાઈ આવી રીતે આપણે ચકલીનો માળો કે ચકલીનું ઘર આવું હોય એ આપણે એને દર્શાવી શકીએ એ હેતુ હતો। માટલી લઈને મારા ઘરની પાછળ વાડો છે ત્યાં અમારે કબૂતરીઓ આવે છે અને ચકલીઓ આવે છે પણ ચકલી 3-4 ચકલીઓ અમારે બહુ દુર્લભ આમાં જોવા મળે છે। જોકે સેફટી સાથે નેચરલ ઠંડક અને કેલ્શિયમ મળી રહે તેવી માટીના ઘરમાં વ્યવસ્થા બની છે। સામાન્ય રીતે ચકલી વૃક્ષો પર પોતાના માળો બનાવે છે પરંતુ વિકાસની દોડમાં વૃક્ષોનું આડેધડ છેદન થઈ જતા ચકલીઓ પણ જાણે બેઘર થઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ શહેરી વિસ્તારોમાં થવા પામ્યું છે। ત્રાવી જીવપ્રેમી સંસ્થાઓના આવા નવતર પ્રયોગથી ફરી ચકલીની ચીચિયારી લાવી શકાય તો નવાઈ નહીં। કેમેરામેન અજય કુમાર સાથે ધ્રુવ સોમપુરા ગુજરાત ન્યૂઝ સુરત।